समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। દિવાળીના મિની વેકેશનના પગલે યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થીઓનો ભારે ધસારો. અંબાજીમાં ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાં ચોરી કરતી હોવાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક વેપારીઓ સતર્ક. પાલનપુર તાલુકાના વાસણ ગામની સીમમાં ઉમરદસી નદીના પટમાં બાળકનો મૃતદેહ દટાયો હોવાની વાતો વહેતી થતા સર્જાયો ઉત્તેજના ભર્યો માહોલ. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળે કૂતરાનો મૃતદેહ દટાયો હોવાની વિગતો બહાર આવતા હાશકારો. પાંથાવાડા ખાતે ડાયરા દરમિયાન વેપારી પર હિચકારો હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર. પાંથાવાડા પોલીસે 7 લૂંટારુ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો કર્યા ગતિમાન. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ડીસા ખાતે ગંજ બજાર સંકુલમાં ચાલતા નોંધણી કેન્દ્રમાં ગેરરીતિઓ આચરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ મચાવ્યો હંગામો. ખેડૂતોનો રોષ જોઈ ખરીદ કેન્દ્ર પર તૈનાત પુરવઠા તંત્રના કર્મચારીઓ છૂમંતર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત ગુરુવારે નવા વર્ષની ઉજવણી બાદ લોકો પ્રવાસ પર્યટનની મજા માણવા ઉપડી ગયા છે, ત્યારે દિવાળી બાદ યાત્રાધામ અંબાજી પણ યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે. આજે કારતક સુદ છઠના દિવસે પણ અંબાજીમાં ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે મંગળવારે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી અને ચાચર ચોકમાં પણ માનવ કિડિયારું ઉભરાયું હોય તેમ યાત્રિકોની ભરચક ભીડ જોવા મળી હતી. સામાન્ય રીતે પૂનમ અને ભાદવી પૂનમ વખતે માથે ગરબે લઈ માઈ ભક્તો પગપાળા અંબાજી પહોંચતા હોય છે, પણ આ વખતે દિવાળીના તહેવારોમાં પણ શ્રદ્ધાળુઓ માથે ગરબી તેમજ હાથમાં ધજાઓ લઈ માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટી રહ્યા છે. પાટણ જિલ્લાના સંડેરથી આવેલા 200 જેટલા પદયાત્રીઓ પણ તેમની મનોકામના પૂર્ણ થતા ચાર ગરબી અને ધજાઓ લઈ અંબાજી આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં, રાત્રિ દરમિયાન પણ અંબાજીને જોડતા માર્ગો પર બોલમાળી અંબે જય જય અંબેનો નાદ ગુંજતો સંભળાય છે અને દિવાળીના મિની વેકેશનમાં અંબાજી ઉમટી રહેલા ભાવિકોમાં ભારે ઉત્સાહ નજરે પડે છે. સમાજમાંથી અમારા પૂર્વજોએ જે અંબાજી માતાના ચરણે અમારી ચાર ગરબી લઈને પગપાળા સંઘ નીકાળીને માના દર્શને આજે પોચમના દિવસે પાવન દિવસે અમે અહીં માતાજીની બાધા પૂરી કરવા માટે ચાર ગરબી અને ચાર નેજા સાથે અહીંયા માતાજીને અમારી બાધા પૂરી કરીએ છીએ. હાલ દિવાળીના વેકેશનના પગલે લોકો પ્રવાસ પર્યટનની મજા માણી રહ્યા છે અને તીર્થધામો તેમજ પર્યટન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી રહેલા ભાવિકોને સ્થાનિક વેપારીઓ તેમજ હોટેલ સંચાલકો દ્વારા લૂંટ ચલાવાતી હોવાના અહેવાલો વચ્ચે ચોર ટોળકી પણ અંબાજીમાં હાથનો કસબ અજમાવી હોવાના અહેવાલો બહાર આવ્યા છે. હાલમાં દિવાળીની સિઝન ચાલી રહી હોય અંબાજીમાં યાત્રિકોના ઘોડાપૂર ઉમટી રહ્યા છે, ત્યારે ભાવિકોને ભીડનો ગેરલાભ ઉઠાવી કેટલીક મહિલા તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. ગત સોમવારે અંબાજી બજારમાં આવેલી સાડીની એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસેલી કેટલીક મહિલાઓ સાડીઓ ખરીદવાના બહાને સાડીઓની ચોરી કરતી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ મહિલાઓની હરકતોનો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો વિડીયો વાયરલ થઈ જતા અંબાજીના વેપારીઓ પણ સતર્ક બની ગયા છે. સીસીટીવી કેમેરાના આ ફૂટેજ પોલીસને સોંપાયા છે અને અંબાજીના વેપારીઓને પણ વાયરલ થયેલા આ વિડીયોમાં દેખાતી મહિલાઓ ક્યાંય નજરે પડે તો તેમને ઓળખી લઈ સાવચેત રહેવા અને આ મહિલાઓ ક્યાંય દેખાય તો પોલીસને સુપ્રત કરવા પણ દરેક વેપારીઓની સૂચના અપાઈ દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ગત સોમવારે ધાનેરા ખાતે 5 ગોળ પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન સમારોહ અને સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ધાનેરા ખાતે આવેલા પ્રજાપતિ સમાજ સંકુલમાં યોજાયેલા 5 ગોળ પ્રજાપતિ સમાજના વાર્ષિક સ્નેહ મિલન
અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં રાજસ્થાનના પિંડવાડા સ્થિત શ્રીપતિધામ નંદનવનના સ્થાપક અને પ્રધાન સંરક્ષક પૂજ્ય ગોવિંદ વલ્લભદાસ મહારાજ સાથે સાંતલપુરના તાલુકા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ અને નિવૃત્ત આર્મી મેન સુધીરભાઈ પ્રજાપતિ સહિત સ્થાનિક અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયા બાદ ધોરણ 10 અને 12 તેમજ ઉચ્ચ અભ્યાસમાં નોંધપાત્ર સફળતા મેળવનાર સમાજના તેજસ્વી તાલાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં નામાંકિત ટીવી કલાકારો કુશા મહારાજ, ભીખુદાન બારોટ, દેવિકાબેન રબારી દ્વારા સંતવાણી કાર્યક્રમ રજૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન સત્સંગમાં શ્રવણનો લહાવો લીધો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકાના વાસણ ગામની સીમમાં ઉમરદસી નદીના પટમાં બાળકનો મૃતદેહ દટાયો હોવાની વાતો વહેતી થતાં સર્જાયો ઉત્તેજના ભર્યો માહોલ. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળે કૂતરાનો મૃતદેહ દટાયો હોવાની વિગતો બહાર આવતા હાશકારો. પાંથાવાડા ખાતે ડાયરા દરમિયાન વેપારી પર હિચકારો હુમલો કરી લૂંટ ચલાવાતા ચકચાર. પાંથાવાડા પોલીસે 7 લૂંટારુ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો કર્યા ગતિમાન. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ડીસા ખાતે ગંજ બજાર સંકુલમાં ચાલતા નોંધણી કેન્દ્રમાં ગેરરીતિઓ આચરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ મચાવ્યો હંગામો. ખેડૂતોનો રોષ જોઈ ખરીદ કેન્દ્ર પર તૈનાત પુરવઠા તંત્રના કર્મચારીઓ છૂમંતર. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज.
फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। यूनिक कलेक्शन लेडीज वेयर जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम। अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज जीन्स टी शर्ट रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे। जेंट्स वेयर मा पेन शर्ट कॉटन पेन शर्ट जीन्स टी शर्ट तेमज ब्रांडेड कंपनी ना शूटिंग शर्टिंग ना कापड़ मळशे। चिल्ड्रन वेयर मा कुर्ती लेगीज कैप्री टी शर्ट पार्टी वेयर ड्रेस तथा जीन्स टी शर्ट मळशे। मारवाड़ी कलेक्शन मा चणिया चोली तथा अवनवी डिजाइन मा राजपूती शूट कापड़ तेमज ओढ़ना मळशे। स्थल परमात्मा कॉम्प्लेक्स लाल चाली रोड डीसा। दोड़ो, दोड़ो। खेतर मा रोज ने टोलू आयो दोड़ो। ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं छेने कांटाळी तारनी वाड। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांभला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांभला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतो ने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो कृष्णा मेकअप स्टूडियो। लग्न तथा शुभ प्रसंगे बहनों माटे मेकअप तेमज हेयर ट्रीटमेंट माटेनु स्थल। अमारे त्या आईब्रो फेशियल स्ट्रेटनिंग अने स्मूथनिंग हेयर कटिंग हेयर स्पा ब्राइडल मेकअप तेमज हेयर स्टाइल जेवी तमाम प्रकारनी सुविधाओ मळशे। ब्राइडल मेकअप तथा तमाम शुभ प्रसंगो माटे आजे ज अमारी मुलाकात लो। आवशो ने कृष्णा हेयर ब्यूटी एंड मेकअप स्टूडियो। स्थल ब्लॉक नंबर 12 कर्णावती नगर मेहुल सोसायटी नी सामे एरोड्रेम पासे कांट रोड डीसा। मोबाइल नंबर 9384-18101। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ। ए हा दादाजी। अरे અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોકની બાજુમાં। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધાર નજીક આવેલા વાસણ ગામે નદીના પટમાં બાળકોનો મૃતદેહ દટાયો હોવાની આશંકાથી ઉત્તેજનાભર્યો માહોલ સર્જાઈ ગયો હતો। જોકે ઘટના સ્થળે કરાયેલા તપાસ દરમિયાન જમીનમાં કૂતરાનો મૃતદેહ હોવાની વિગતો બહાર આવતા મામલો માંડ થાળે પડ્યો હતો। પરંતુ આ ઘટનાના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ વાસણ ગામની સીમમાંથી પસાર થતી ઉમરદસી નદીના પટમાં માટીના તાજા ઢગલા ઉપર ફૂલહાર નજરે પડતા આ સ્થળે કોઈ બાળકનો મૃતદેહ દટાયો હોવાની વાતો વહેતી થઈ હતી અને આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ મામલે ગામમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસની ટીમે પણ વહેલી સવારે જ ઘટના સ્થળે દોડી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી। જે દરમિયાન બાજુના ગામના શખ્સે આ સ્થળે કૂતરાનો મૃતદેહ દાટ્યો હોવાની વિગતો બહાર આવતા મામલો માંડ થાળે પડ્યો હતો। આ બનાવને ગંભીરતાથી લઈ પાલનપુર તાલુકા પોલીસે પણ આ સ્થળે કૂતરાનો મૃતદેહ દાટનાર શખ્સને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। બનાસકાંઠામાં દારૂનો વેપલો બંધ થવાનું નામ જ લેતો નથી। ભુજ રેન્જની RR સેલની ટીમે બનાસકાંઠાના થરાદ તાલુકાના ગેળા ગામમાંથી વિદેશી દારૂ ભરેલી વધુ એક સ્કોર્પિયો ગાડી ઝડપી લીધી છે। ભુજ RR સેલની ટીમે બાતમીના આધારે આ સ્કોર્પિયો ગાડીનો પીછો કરી દારૂ ભરેલી આ ગાડીને ઝડપી લઈ 1968 બોટલ દારૂ સાથે ગાડી જપ્ત કરી હતી। જોકે પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો।
આ ઓપરેશન દરમિયાન આરઆર સેલની ટીમે ગાડી સહિત કુલ 5,96,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે ડાયરા દરમિયાન હુમલો કરી લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના બનતા કડબડાટ મચી ગયો છે. પાંથાવાડા ખાતે યોજાયેલા લોકડાયરા વખતે કેટલાક શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં પાઇપ અને ધોકા વડે કરાયેલા હુમલામાં કાંતિભાઈ પટેલને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમના પર હુમલો કરી સોનાની ચેન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત 1.5 લાખનો મુદ્દામાલ લૂંટી લેવાયો હતો. આ ચકચારી ઘટના સંદર્ભે મહેન્દ્રસિંહ સુરબા, રામબા, ઉત્તમસિંહ લાલબા, વિનુબા અને લાલસિંહ એમ 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાંથાવાડા પોલીસે ધોરણસરનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી પાંથાવાડા પથકમાં કડબડાટ મચી ગયો છે. દર્શક મિત્રો, સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ડીસા ખાતે ગંજ બજાર સંકુલમાં ચાલતા નોંધણી કેન્દ્રમાં ગેરરીતિઓ આચરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ મચાવ્યો હંગામો. ખેડૂતોનો રોષ જોઈ ખરીદ કેન્દ્ર પર તૈનાત પુરવઠા તંત્રના કર્મચારીઓ છૂમંતર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોટ દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારમાં.
પાલનપુર તાલુકાના કાણોદર ખાતે ડિવાઇન ટેલેન્ટ ફાઉન્ડેશન દ્વારા કાણોદરની SKM હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સમન્વય 2018 સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં કાણોદરના યુવા IPS અધિકારી સફીન હસનનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ પ્રસંગે કાણોદર ગામની જુદી જુદી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ સફીન હસનનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટિવેશન સ્પીકર સંજયભાઈ રાવલનું પણ સન્માન કરાયું હતું. સંજયભાઈ રાવલે બાળકોના ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે જ્ઞાન પીરસ્યું હતું. આ કાર્યક્રમમાં ડિવાઇન ટેલેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ જરીનાબેન પોલરા અને ચાર્ટર પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ કાણોદરના ચાર્ટર પ્રમુખ હુસેનભાઈ પોલરા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કરાયું હતું. કાણોદર ગામમાંથી પ્રથમ મહિલા DYSP બનેલી રૂહી પાયલાનું પણ આ અવસરે ખાસ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગને સફળ બનાવવા રોશનબેન હસન સહિત અન્ય અગ્રણીઓ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ 15 નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૂઆત થનાર હોય હાલ નોંધણી કરાવવા ખેડૂતોની લાઇન લાગી રહી છે. પરંતુ આજે ડીસા ખાતેના ખરીદ કેન્દ્રમાં નોંધણી કરાવવામાં ગેરરીતિ આચરાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતા કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડીને નાસી ગયા હતા. રાજ્ય સરકારે ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. સરકારે 1 નવેમ્બરથી નોંધણી કરાવવાની તેમજ 15 નવેમ્બરથી ખરીદી કરવાની તારીખ આપી છે, જેના અનુસંધાને બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડ ખાતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરાયું છે, જેમાં હાલમાં નોંધણી ચાલી રહી છે. ત્યારે આજે મંગળવારે ડીસા માર્કેટયાર્ડના ખેડૂત આરામ કેન્દ્ર ખાતે ચાલી રહેલા નોંધણી કેન્દ્ર પર ખેડૂતો નોંધણી કરાવવા પહોંચ્યા ત્યારે ગેરરીતિ ચાલતી હોવાના આક્ષેપો કરી ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અનેક ખેડૂતો છેલ્લા 10 દિવસથી ધક્કા ખાતા હોવા છતાં તેમનો નંબર લાગ્યો નથી. જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા વચ્ચે વેપારીઓના ફોર્મ લેવાયા હોવાની ખેડૂતોએ શંકા વ્યક્ત કરતા ઓપરેટરો ઓફિસ છોડીને નાસી ગયા હતા. હું નોંધણી કરાવવા માટે આવ્યો હતો મગફળીની. તકલીફ એટલે કે ઓએ થપ્પો માર્યો હતો અને કે તમારો નંબર મને 10 દાડા નહીં આવે બરોબર, અને હાલ નોંધણી થાય નહીં અને અમારું કોમ્પ્યુટર બંધ છે એટલે હાલ તમે કાગળ મૂકીને જતા રહો બરોબર, આવો જવાબ આપ્યો. તો અમે પૂછ્યું કે ભાઈ કેટલા નંબર સુધી આવ્યું, તો કે હજુ 150 નંબર સુધી અમે નોંધણી કરી છે બરોબર, અને આ લોકો હવે ઓફિસ છોડી અને જતા રહ્યા માણસો બરોબર, હાલ કોઈ ઓફિસમાં છે ન. હકીકતમાં એ લોકો તો કહે છે કે 200 નું નોંધણી થઈ દે બરોબર, એવો જવાબ મને આપ્યો છે. તમે ફોર્મ મૂકીને જતા રહો, તો કીધું પાવતીભાઈ મને આપી જો બરોબર, હું લાઈનમાં ઉભો રહું. તો એ લોકો કે નહીં હોય તમે આપી જો અને તમે કાલે પરમે લેવા આવજો પાવતી. કોઈ જવાબદાર અધિકારી કોઈ છે ના બરોબર. એક માણસ બીજો ઉછેરનો માણસ લઈ અને બેહાર્યો હતો અને એ 2 નંબરમાં ચલાવતો હતો. રજૂઆત આ આપણે એને ભાઈને કરી, પણ કે હું નિયમ પ્રમાણે સાહેબી મને જે ઓર્ડર આપ્યો એ પ્રમાણે હું કરું છું. સાહેબી થપ્પો મારવાનું કીધું એટલે મેં થપ્પો માર્યો છે. ના, ખેડૂતોની જ થાય છે અને કોઈ વેપારી તો કોઈ લગભગ નથી, લગભગ ખેડૂતો જ બધાય છે. અને ખેડૂતોને એવો ફોહલાઈ અને થપ્પો મરાવ્યો પો, અને જે વેપારી આવે એમનો ડાયરેક્ટ 2 નંબરમાં ચલાવી દે આ લોકો. જે અહીં મગફળીનું ઉત્પાદન સરકારે જે ટેકાના ભાવે રાખેલી છે તે હું એમના માટે અહીં ફોર્મ આપવા આવ્યો હતો. ફોર્મ આપ્યા પછી મારો 150મો મન ટોકન આપ્યો કે 150મો નંબર છે. આજે હું 3 વખત ધક્કા ખાધા છે એટલે એમને કીધું કે મારે રજા હતી, પછી કે આ દિવસે કાલે બી ચાલો આજે આવ્યો એટલે આજે આવે એટલે એમને કીધું કે મારો કે સાહેબ હજી 75 નંબર ચાલે છે એટલે મેં કીધું મારો 150મો નંબર આવતો મને કાઢીને આપી દો. મેં આપ્યું એટલે મેં કીધું 149 નંબર આપો અને 151 નંબર આપો, તમે કોઈ વચ્ચે ગુળ માલ ના કર્યો. તો જોવા મળી તો 149નું ઓલરેડી નીકળી ગયેલું છે, ફોર્મ નીકળી ગયું છે, એમની રસીદ નીકળી ગયેલી છે, મારી નથી નીકળી. એટલે હાલ મારા પાસે એમને ફોર્મ લીધી અને હવે નીકળી જાય છે હાલ. એટલે અમે સરકારનો કોઈ ગુનો નથી, ખાલી અહીં જે બેઠા છે એમને વચ્ચે વચ્ચે જે લાગવા હોય એ ચાલે, બાકી કોઈ સરકારનો હોવાના અંદર કોઈ ગુનો નથી. જે સરકાર સારું કામ કરે છે, છતાં પણ અહીં જે બેઠા અધિકારી જે કોમ્પ્યુટર ઓપરેટર એનો જ ફોલ્ટ છે. બસ વેપારીઓ અમે વેપારીઓને વધારે કારણ વેપારી કોઈ હાલ એમને પાક ધિરાણ હાલ
ખેતી માટે હાલ રાયડા બિયારણ છે, એમના ખેતર માટે હાલ ખેડ માટે પણ ઊભા છે. હવે અહીં લાઇનમાં ઊભા રહેવાનું કોઈ તકલીફ પડે, આ ખેડૂતોને એટલી તકલીફ પડે, ના પૂછે એટલી. કંઈ આપે અહીં તો તમે સામે જોઈ રહ્યા છો, કંઈ બધા થોકા પડ્યા છે, કોઈક 75 કહે છે, કોઈ 52 કહે છે, કોઈક 200 ફોર્મ કરે છે. એટલે ખેડૂતો હાલ એકદમ વ્યવસ્થા નથી. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જવાબદારી નાફેડ મારફત ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમને અપાઈ છે, જેની નોંધણી કરવાની અને ખરીદી કરવાની વ્યવસ્થા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે અને પુરવઠા કલેક્ટર દ્વારા દરેક માર્કેટયાર્ડોમાં જરૂરી સ્ટાફ મૂકી નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ મોટાભાગના ખરીદ કેન્દ્રો પર પૂરતો સ્ટાફ જોવા મળતો ન હોવાથી ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. આજે ડીસા ખાતેના ખરીદ કેન્દ્ર પર પુરવઠા વિભાગના કર્મચારી લગભગ 2.5 કલાક મોડા આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. જોકે ફરજ વના અધિકારીએ તેમનો પાંગળો બચાવ કર્યો હતો. એચએસ રાઠો, અહીંયા શું ડ્યુટી તમારી? મને અહીંયા મદદગારી હું કહેશ. ડ્યુટીનો ટાઈમ શું છે? 10 થી 5. 10 થી અહીંયા 3 ઓપરેટરો છે અમારે, અને હું છું, અને ડીએસ સાહેબ કરીએ છીએ નાઈમ અમદાવાદ. હું તો સાહેબ બરાબર આવી છું. કેટલા વાગે થઈ છે? આ જે કર્મચારીઓ કહે છે કે અમે હાજર હતા, તો જરા તમે અમને બતાવી શકશો કે છેલ્લા કેટલા વાગે એન્ટ્રી થઈ? એ તો ઓપરેટરને કઈ બતાવી દેશે. આ ઓપરેટરને કોઈ જરા ટાઈમ બતાવે કે છેલ્લી એન્ટ્રી કેટલા વાગે થઈ, એટલે તમને પણ ખબર પડી જાય કે તમે કેટલા કલાકે આવ્યા છો, તમે કેટલા કલાક લેટ છો, તમારા કર્મચારીઓ અહીંથી કેમ જતા રહ્યા હતા, એ બધી જ ખબર પડી જાય. લેપટોપ તો ના એક્સેપ્ટ છે કે વેપારીઓની નોંધણી કરવામાં આવે તો ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે, તમારું શું કહેવું? ના, એવું કોઈ પરેશાન તો સર નથી ખેડૂત. એમના નંબર પ્રમાણે અમે ફોર્મ લઈએ, ફોર્મ નંબર પ્રમાણે ગોઠવીએ છીએ, નંબર પ્રમાણે નોંધણી થાય છે. ભલે અત્યાર સુધી ભાઈ ઓપરેટર ભાઈ પ્રવીણભાઈ હું હાલ આવ્યો, એટલે હાલ આવ્યો ખ્યાલ નહીં. એટલે હમણાં જ 8-10 કલાક પહેલા હવે આપ જે કહો છો એવું નહીં, પણ મારે મારી મારી મજબૂરી છે, મારી તકલીફના કારણે હું લેટ આવ્યો થોડું. મારે એક બાબાની તકલીફ છે, એના કારણે હું લેટ આવ્યો. ના, લેટ એમાં થોડું થયું. હા, એ તો એમની ફરજ પર હાજર હતા. અરે ના, 3-3 હાજર છે, પણ એ હતા, પણ એ એમના સાહેબની રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ સાહેબ આવેલે એમ કરીએ. અસારી સાહેબ આવેલે નથી હાલતો હાજર. વર્ષ 2017માં પૂર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી ત્યારે પણ મગફળીની ખરીદીમાં વ્યાપક ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. ત્યારે આ વખતે સરકાર દ્વારા મગફળીની ખરીદીમાં અત્યારથી જ સાવધાની રાખવામાં આવે તો મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં થતી સંભવિત ગેરરીતિઓને અટકાવી શકાય તેમ છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ નરમાશ જોવા મળી હતી.
આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 32,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 37,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 37,300 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,151 થી 1,170 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 737 થી 746, બાજરીના 325 થી 357, મગફળીના 710 થી 915, અડદના 900 થી 1,100, મગના 1,099 થી 1,130, ગવારના 890 થી 902, તલની 2,500 થી 2,725, જુવારના 670 થી 711, ઈસબગુલના 1,500 થી 1,641, રાજગરાના 1,170 તેમજ કપાસના ભાવ 1,076 થી 1,093 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 763 બોરીની આવક થઈ હતી, જ્યારે રેડાની 41, બાજરીની 314, મગફળીની 19,449, અડદની 56, મગની 5, ગવાની 250, તલની 23, જુવારની 4, ઈસબગુલની 14, રાજગરાની 11 બોરી તેમજ કપાસની 140 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. દિવાળીના મિનિ વેકેશનના પગલે યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થીઓનો ભારે ધસારો. અંબાજીમાં ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાં ચોરી કરતી હોવાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક વેપારીઓ સતર્ક. પાલનપુર તાલુકાના વાસણ ગામની સીમમાં ઉમરદસી નદીના પટમાં બાળકનો મૃતદેહ દટાયો હોવાની વાતો વહેતી થતા સર્જાયો ઉત્તેજનાભર્યો માહોલ. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળે કૂતરાનો મૃતદેહ દટાયો હોવાની વિગતો બહાર આવતા હાશકારો. પાંથાવાડા ખાતે ડાયરા દરમિયાન વેપારી પર હિચકારો હુમલો કરી લૂંટ ચલાવાતા ચકચાર. પાંથાવાડા પોલીસે 7 લૂંટારૂ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો કર્યા ગતિમાન. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ડીસા ખાતે ગંજ બજાર સંકુલમાં ચાલતા નોંધણી કેન્દ્રમાં ગેરરીતિઓ આચરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ મચાવ્યો હંગામો. ખેડૂતોનો રોષ જોઈ ખરીદ કેન્દ્ર પર તૈનાત પુરવઠા તંત્રના કર્મચારીઓ છૂમંતર. તો આ અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.